રાજકોટમાં જૂના રોડના સમારકામમાં કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે। મોટી ટાંકી ચોકથી ફૂલછાબ ચોક વિસ્તારમાં જૂના રોડનું સમારકામ હાથ ધરાયું છે। 35 લાખના ખર્ચે જૂના રસ્તા પર જ નવા ડામરના રસ્તા બનાવાઈ રહ્યા છે। ખોદકામ કર્યા વગર જ રસ્તો બનાવાતા કામગીરી નબળી થઈ રહી છે। એટલું જ નહીં, રોડ પર જ ડામર બનાવતા રસ્તાના સ્તર ઊંચા આવી ગયા છે અને હવે રસ્તાનું સ્તર દુકાનના સ્તર સુધી પહોંચી ગયું છે, જેના કારણે ચોમાસામાં દુકાનોમાં પાણી ઘૂસી જાય તેવી પણ વેપારીઓને ચિંતા સતાવી રહી છે। ખોદકામ કરી રોડ નીચા બનાવવામાં આવે તેવી વેપારીઓએ માંગણી કરી છે। સાહેબ, રોડ ઉપર રોડ બનાવ્યું છે એટલે શિયાળામાં આમાં ચોમાસામાં પાણી અંદર આવતું રહે છે, ઓલરેડી આવતું હતું, આ બીજો થર લાગી ગયો છે। સરકારને અપીલ છે કે થોડુંક રોડનું લેવલ નીચું લે તો સારું એવી પ્રાર્થના છે। ચોમાસામાં પાણી આવતું રહે છે અવારનવાર, એટલે બને તો રોડનું લેવલ થોડુંક નીચું લેવડાવે તો સારું, સરકારને અપીલ છે અમારી। કેમ કે હરવે હરવે લેવલ ઊંચું આવતું જાય છે અને રોડ ઊંચો આવતો જાય અને અમારી દુકાન નીચી આવતી જાય છે। બીજી બાજુ કોન્ટ્રાક્ટરે બેદરકારીનો ટોપલો ઢોળ્યો છે કોર્પોરેશન પર અને કહ્યું છે કે રસ્તા પર જ રસ્તો બનાવવા માટે કોર્પોરેશને પરમિશન આપેલી છે। કોર્પોરેશન ડામર રોડ પર રીકાર્પેટ કરવાનું જ ટેન્ડર આપ્યું હતું। ભાઈ, એટલું બની શકે પણ અમારે તો શું છે કે એ રીતનું ટેન્ડર જ બહાર પાડ્યું હોય એનાથી અમે ન કરી શકીએ। બાકી જો ટેન્ડર એ રીતનું હોય તો હાલો, એ તો ખોદવું પડે વ્યવસ્થિત, બરાબર છે? ટેન્ડર આનું થયું તો રીકાર્પેટ છે એટલે એ તો રીકાર્પેટ જ કરવું પડે।